Okay, so नियोमी शाह एक એવું નામ જે સૌથી પહેલા ગુંજતું થયું હતું અમદાવાદમાં લોકડાઉન આવ્યું એની પહેલા અને નિયોમી અત્યારે મારી સાથે છે એન્ડ શી ઇઝ હેલ્ધી નાઉ શી ઇઝ આઉટ ફ્રોમ હોસ્પિટલ એન્ડ શી ઇઝ વિથ અસ હાય નિયોમી હાઉ આર યુ હાય હર્ષલ હાઉ આર યુ ડુઇંગ આઈ એમ ગુડ ફાઇનલી બેક હોમ હેપી ટુ બી બેક હોમ વેલ ગુડ ટુ સી યુ હેલ્ધી એન્ડ હેપી ટુ સી યુ બેક સો કેટલા દિવસ પછી તમે હોસ્પિટલમાંથી નીકળ્યા It took around 32 days. 17th March na was the first day when I went. On a 17th April was the day I got my the day I was discharged. Okay, so 32 divas pachi tamne discharge karvama avya. So kya thi avya? Kya thi ma thi avya tha? હું ન્યુયોર્ક ભણતી હતી એન્ડ થિંગ્સ વર ગેટિંગ રિયલી બેડ તો મેં લોકોએ ડિસાઇડ કર્યું કે ઇટ વોઝ બેસ્ટ ફોર મી ટુ કમ બેક એટલે હું 14th લેન્ડ થઈ અને અરાઉન્ડ 16th આઈ સ્ટાર્ટ ગેટિંગ સિમ્પટમ્સ સો 17th મને એડમિટ કરવામાં આવ્યું હતું ઓકે આઈ એમ ગ્લેડ ધેટ કે તમે એકદમ યોગ્ય ટાઈમે આ સ્ટેપ લીધું કે તમે સામેથી જાણ કરી એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એકચ્યુઅલી આ કેસમાં કે લોકો સામેથી જાણ કરે સો તમારા કેસમાં શું થયેલું કયા સિમ્પટમ્સ તમને દેખાયા હતા અને તમે ક્યારે નક્કી કર્યું કે આપણે હવે કોઈકને પૂછીને સામેથી કહેવું જોઈએ રાઈટ સો હું જેવી રીતે આવી હતી આઈ ડિસાઈડેડ ટુ ક્વોરન્ટાઈન કે હું મારા ઘરે જ રહું ને રૂમમાં જાઉં આઈ ડિડન્ટ ગો આઉટ ઓર એનીથિંગ તો હું ઘરે ખાલી 2 દિવસ હતી અને હું 14th લેન્ડ થઈ 16th મને મોર્નિંગથી લઈને રાત સુધી સોર થ્રોટ હતું અને રાતે મને ફરીથી ફીવર આવ્યું હતું અને પછી મોર્નિંગમાં આઈ સ્પોક ટુ માય ડેડ અને વી ડિસાઈડ કે ચલો એકવાર ચેક કરાવી લેવું જોઈએ બીકોઝ ત્યારે ન્યુયોર્કની કન્ડિશન વોઝ ગેટિંગ રિયલી બેડ તો પછી હું ડિસાઈડ કર્યું કે યુ નો વી શુડ જસ્ટ ગેટ ઇટ ચેક સો વી કોલ ધ કોર્પોરેશન અને એ લોકો મને એસવીપી લઈ ગયા ઓકે અને તમને જ્યારે એડમિટ કરવામાં આવ્યા એ વખતે એ અરસામાં બહુ જ બધા વોટ્સએપ મેસેજીસ થયા બહુ જ બધા લોકોએ તમારા ઘરનું એડ્રેસ અને આ બંગલોસ ક્યાં આવ્યા અને આ છોકરી કોણ છે અને આ પપ્પા શું કરે છે બધા જ પ્રકારના સ્ક્રીનશોટ્સ લઈને મેસેજીસ વહેતા થઈ ગયા હતા ઇનફેક્ટ યોર્સ વોર વોઝ ધી ફર્સ્ટ નેમ જે લોકોને ખબર પડી હતી પેશન્ટ્સમાં અને પછી એવી ચર્ચા ચાલી હતી કે પેશન્ટનું નામ કહેવું જોઈએ કારણ કે એમના આજુબાજુવાળાને ખબર પડે પેશન્ટનું ના કહેવું જોઈએ કારણ કે લોકો અલગ રીતે લે છે સો વોટ વોઝ ગોઈંગ અરાઉન્ડ ઇન યોર ફેમિલી લોકોના મગજમાં આવી રીતે જ્યારે બહુ જ બધા નામ તમારા અને તમારા ફેમિલીના બહાર પડવા માંડ્યા ત્યારે સો બેઝિકલી 17th માર્ચ નાઇટ અરાઉન્ડ ઇવનિંગ 7:30 ના મને ખબર પડી ધેટ આઈ વોઝ ટેસ્ટેડ પોઝિટિવ એન્ડ વિધિન એન અવર અ લોટ ઓફ માય ફ્રેન્ડ્સ ટેક્સ્ટેડ મી એન્ડ દે વર લાઈક કે ન્યુમી તારી બહુ બધી ઇન્ફોર્મેશન બહાર જઈ રહી છે મારી ફેમિલી અને મને ટાઈમ આપ્યા વગર તમે આવી બધી અફવાઓ ફેલાવો છો યુ જસ્ટ સ્પ્રેડિંગ રૂમર્સ વિચ ઇઝ વેરી રોંગ ફોર ધ પેશન્ટ યુ નો ઇન્સ્ટેડ ઓફ શોઈંગ સિમ્પથી તમે લોકો ગોસિપ કરી રહ્યા છો વસ્તુના બારેમાં વિચ ઇઝ નોટ રાઈટ ફોર એનીબડી સો બહુ બધા લોકોનો કોલ આવ્યા છે તમારા ફાધર પર ફેમિલી મેમ્બર્સ પર પૂછવા માટે અને ધેર વોઝ ધીસ મેસેજ કે જેમાં તમારા ફેમિલી તરફથી જેવું લખાયું હોય કે અમારી ડોટરને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને વી આર ટેકિંગ મેઝર્સ તો શું ખરેખર એ મેસેજ તમારા ઘરમાંથી કોઈ લખેલો હતો અને સર્ક્યુલેટ કરેલો આઈ ડોન્ટ થિંક એવું થયો તો ધેર વર અ લોટ ઓફ એલિગેશન્સ કે માય ડેડ વોઝ ઓલસો ટેસ્ટેડ પોઝિટિવ અને ધેટ હી વેન્ટ ટુ ધીસ પ્લેસ ધેટ પ્લેસ ઇવન મારા બારેમાં એવું લખાઈ ગયું તો ઘણા બધા લોકો એવા રૂમર્સ સ્પ્રેડ કર્યા હતા કે હું પાર્ટીઝમાં ગઈ હતી અને ઘણા લોકોને મળી હતી હું આ રેસ્ટોરન્ટમાં ગઈ હતી એ રેસ્ટોરન્ટમાં ગઈ હતી બટ આઈ વુડ રિયલી લાઈક ટુ ટેલ પીપલ ધેટ ઇટ વોઝ ઓલ ફોલ્સ હું ઘરે જ હતી અને બહુ ખોટા ખોટા એલિગેશન્સ લગાયા હતા વિચ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ યા ઓકે અને તમને એસવીપીમાં લઈ ગયા હતા આઈ ગેસ મેં વાંચ્યું ત્યાં સુધી
પછી હોસ્પિટલમાં ગયા પછી તમને કેવા પ્રકારના સિમ્પટમ્સ, લાઈક વોટ વોઝ ધી ઇફેક્ટ, તમને શું લાગી રહ્યું હતું આ 30 ડેઝ દરમિયાન કે કોરોના જો બોડીમાં વાયરસ હોય તો આપણું બોડીમાં એવા તો શું ચેન્જીસ આવે કે શું રિએક્શન આપણને થાય એનાથી? રાઈટ, ફોર્ચ્યુનેટલી મને મારા સિમ્પટમ્સ એટલા ખરાબ નહોતા. બ્રેથલેસનેસ ઇઝ વન ઓફ ધ સિમ્પટમ્સ અને આઈ એમ અ પેશન્ટ ઓફ એઝમા, બટ ફોર્ચ્યુનેટલી મને એ વસ્તુ વધ્યું નહીં મારા બોડીમાં. સો માય સિમ્પટમ્સ વર ઓન્લી રિસ્ટ્રિક્ટેડ ટુ હેવિંગ સોર થ્રોટ અને ફીવર, ધેટ્સ ઇટ. Yes, and towards the end of my journey, I was basically asymptomatic. So that was a good thing. Yeah. Okay, okay. And શું કર્યું હોસ્પિટલમાં આટલા દિવસ રહ્યા? તો વેબ સિરીઝ જોઈ, બુક્સ રીડ કર્યા, લોકો જોડે વિડિયો ચેટ કરી, બીકોઝ હવે આખો દિવસ હોસ્પિટલમાં હોઈએ ને આજુબાજુ પણ કદાચ બીજા પેશન્ટ્સ હશે, ડોક્ટર્સ હશે, તો કર્યું શું? Honestly, now that I think about it, 32 days kya past thing, I don't remember. But my day usually started with calling my family. I used to FaceTime my dad. Constantly koi na jode baat ho karti thi, so that I could stay distracted. My friends, family, badha jode continuous baat karti thi ho. And a lot of times I used to try sketching, try to catch up with my college work. And of course, there was Netflix, web series. Evi te padhu ghano time pass kari rahi thi. And now there are so many online games as well. So friends today apan rami rahi hati. Okay. Two things I heard about this SVP hospital, that ek to tya agar psychologist hata. Yes. So, was it helping you? AJ decision hato, a help? Yes. સો મારા હું જયારે એડમિટ થઈ તો બધાને એવું એક મોશન હતું દેટ હું 15 ડેઝમાં પાછી ઘરે આવી જવાની છું, બટ અનફોર્ચ્યુનેટલી ઇટ ટુક લોંગર ધેન દેટ. સો ટુવર્ડ્સ ધી એન્ડ આઈ ગોટ વેરી એન્શિયસ, આઈ યુઝ ટુ ગેટ અ લોટ ઓફ એન્ઝાયટી અટેક્સ, આઈ વોઝ જસ્ટ નોટ ડુઈંગ ફાઇન, બીકોઝ હોસ્પિટલ ઇઝ અ પ્લેસ જ્યાં તમે જેટલું પણ પોઝિટિવ રહેવાનું ટ્રાય કરો છો, યુ ડુ ટેન્ડ ટુ ગેટ નેગેટિવ, ઇટ્સ વેરી નેચરલ ફોર એનીબડી. તો ત્યાં મને એક દિવસ એક સાયકિયાટ્રિસ્ટ મળવા આવ્યા, એને મને કાઉન્સલ કર્યું, થોડું એક્ટિવિટીઝ બતાવી જેનાથી હું કામ કરી શકું પોતાને. એન્ડ આફ્ટર દેટ ડે ઈચ મોર્નિંગ આઈ યુઝ ટુ હેવ અ વિડીયો કોલ થેરેપી સેશન, વિચ રિયલી હેલ્પ મી અ લોટ. ઓકે, અને બીજી વસ્તુ ફૂડ બહુ સરસ મળતું હતું મેં સાંભળ્યું છે. Yeah, food was good. More than that, I think the food was very healthy. And continuously લોકો liquids આપતા હતા, juices આપતા હતા, which really helped me build my immunity back, you know. So, એ બહુ સારું હતું. Warm water continuously આવતું હતું. So, that was good. Yes. હોસ્પિટલમાં રહીને તમે જ્યારે વિચાર્યું હશે કે હું જ્યારે ઘરે પાછી જઈશ ઓર આઈ વિલ બી જ્યારે હેલ્ધી થઈને નોર્મલ લાઈફ ચાલુ થશે ત્યારે હવે હું શું નહીં કરું અને શું કરીશ, એવું કંઈક હશે ને કે હવે આ લાઈફ, આ હોસ્પિટલ લાઈફમાંથી બહાર જઈને હું એક વસ્તુ કરીશ મારી લાઈફમાં આગળ જઈને? Definitely, I think I would want to work on my immunity, start working out, you know, doing exercises, because I do have asthma also, so I would definitely like to make sure that my immunity has not been compromised. So definitely, I do want to work on that. Nahi karwama, I think, just, I think not having, you know, unhealthy habits would be one of them. But I was very happy to be back, to just to be with my family, you know. I think that was one of my greatest wishes that was there. Yeah. Okay, and tame tya shu bhano cho, shu study karo cho New York ma? Hun fashion design major chu and I'm in my third year right now. Oh, okay, very nice. Well, Naomi, thank you so much amari sathe vaat karva mate. We wish you all the very best, ke tame saras majana health. આજુબાજુનું વાતાવરણ આપણું સુધરે અને ન્યુયોર્કમાં પણ પરિસ્થિતિ સુધરે ત્યારે તમે તમારો સ્ટડી કન્ટિન્યુ કરી શકો. યસ યસ, થેન્ક યુ સો મચ હર્ષલ, નાઇસ ટુ ટોક ટુ યુ. સેમ હિયર, બાય બાય. બાય.